નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષયની અંદર આજે આપણે વ્યાકરણના એકમમાં એકમ 1 એનો જે અગાઉ અભ્યાસ કરી રહ્યા હતા એમાં આપણે જોયું ધ્વનિ શ્રેણી, પછી જોયું સંજ્ઞા, વિશેષણ અને આજે આપણે ભણીશું સર્વનામ. સર્વનામ એટલે શું તો એ સમજીએ. મિત્રો, તમે અને હું આપણે બધા જ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ વાતચીતમાં, પણ વ્યાકરણની ભાષામાં સર્વનામ એટલે શું એ આપણને અહીંયા વિસ્તૃત સમજૂતી આપી છે. તમે જેમ જેમ આ સમજૂતી જોશો એટલે તમને સમજાશે કે તમે સર્વનામ વાપરીને જ વાતચીત કરો છો, પણ આ વસ્તુને વ્યાકરણની ભાષામાં સર્વનામ કહેવાય એ આજે આપણને ખ્યાલ આવશે. આમ તો તમે અગાઉના ધોરણમાં પણ ભણ્યા જ છો, પણ ફરીવાર અહીંયા એની થોડી વિસ્તૃત સમજૂતી છે કે વાતચીતમાં કે વર્ણનમાં એકવાર નામ કે સંજ્ઞા પ્રયોજાય પછી વારંવાર એ સંજ્ઞાનો પ્રયોગ એ અર્થગ્રહણમાં બાધક બને છે. એટલે કે તમે વાતચીત કરતા હોય ત્યારે એકવાર તો તમે નામ કે સંજ્ઞા વાપરો છો કોઈનું, પણ બીજી વાર જ્યારે એને એ વ્યક્તિ માટે વાત કરો ત્યારે પાછું ફરીવાર એનું નામ નથી વાપરતા. અને જો એ નામ વાપરીએ ને તો આપણને એ વાક્ય કે એ વાતચીત સમજવામાં મુશ્કેલી પડે છે. અર્થગ્રહણમાં બાધક બનવું એટલે શું તો કે એ વાક્યનો અર્થ છે એ તમે સમજી શકતા નથી. એથી જ તો આપણે નામને સ્થાને જે પ્રયોજાય છે તેને સર્વનામ કહેવાય છે. એટલે કે નામ માટે નામની જગ્યાએ વપરાય, જે પ્રયોજાય એટલે વપરાય, એને સર્વનામ કહીશું, સર્વનામ કહેવાય. આપણે એક નમૂનો જોઈએ. આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે, તમે આ વાંચું હું એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, કારણ કે આપણે બધા સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. એકવાર ગટુ, બટુ અને મનુ નામે ત્રણ યુવાનો જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. જો ગટુ, બટુ અને મનુ આ ત્રણેય શું છે તો કે નામ છે. બરાબર, બરાબર ધ્યાનથી જોજો. રસ્તામાં ગટુ કહે કે ગટુને બહુ ભૂખ લાગી છે. બટુ કહે હા બટુને પણ. મટુ કહે મટુને પણ. પરંતુ ગટુ, બટુ અને મનુ પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે. તેનાથી ગટુ, બટુ અને મનુની ભૂખ નહીં સંતોષાય. ગટુ અથવા બટુ અથવા મટુ ખાય તો ગટુ અથવા બટુ અથવા મટુની ભૂખ થોડી સંતોષાય. ગટુએ પૂછ્યું, પણ ગટુ, બટુ અને મટુમાંથી કોને આ રોટલો મળશે તે કેવી રીતે નક્કી કરવું? જો આ પેરેગ્રાફમાં જ્યાં ગટુ, બટુ અને મનુ છે એ ત્રણેય નામ છે, અને આખી વાતચીતમાં બધે નામ જ વપરાયા, ક્યાંય સર્વનામ નથી વપરાયું. હવે આનો આ પેરેગ્રાફ હવે ફરીવાર આપણે વાંચીએ, જો એમાં સર્વનામ વપરાયું છે. તમે બરાબર જોજો. એકવાર ગટુ, બટુ અને મનુ નામે ત્રણ યુવાનો જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. રસ્તામાં ગટુ કહે મને બહુ જ ભૂખ લાગી છે. જો તમે જોજો, ઉપર શું હતું કે રસ્તામાં ગટુ કહે કે ગટુને બહુ ભૂખ લાગી છે. જો અહીંયા પહેલી વાર નામ વપરાણું, બીજી વાર તરત એની જ વાત થતી હતી ત્યારે નામની જગ્યાએ શું વપરાણું? સર્વનામ. સર્વનામ કયું છે તો કે મને જે લખ્યું છે ને, મને એ શબ્દ સર્વનામ છે. બહુ જ ભૂખ લાગી છે. બટુ કહે હા મને પણ. મટુ કહે મને પણ. પરંતુ આપણી પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે. જો આપણી પાસે એક જ રોટલો વધ્યો છે. આપણીની જગ્યાએ ઉપરના પેરેગ્રાફમાં શું હતું? ગટુ, બટુ અને મટુની પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે. અને અહીંયા નીચે શું છે? એ ત્રણેય નામની જગ્યાએ એક સર્વનામ વપરાયું છે. કયું? તો કે આપણી. બરાબર. તેનાથી આપણા સૌની ભૂખ નહીં સંતોષાય. જો અહીંયા પણ આપણા એ સર્વનામ વપરાયું. કોઈ એક જ ખાય તો તેની ભૂખ થોડી સંતોષાય. ઉપર ગટુ, બટુ અને મટુ ખાય તો થોડી ભૂખ સંતોષાય, એમ ત્રણેયના નામ હતા. અહીંયા શું છે? કોઈ એક. બરાબર. ગટુએ પૂછ્યું, પણ આપણામાંથી કોને આ રોટલો મળશે તે કેવી રીતે નક્કી કરવું? અહીંયા પણ ગટુ, બટુમાંથી કોને રોટલો મળશે એની જગ્યાએ આપણામાંથી કોને રોટલો મળશે. તો આમ જ્યારે નામની જગ્યાએ એકવાર નામ વપરાય છે પણ બીજી વખત એને એ જ વ્યક્તિની વાત હોય ત્યારે સર્વનામ વપરાય છે. અને સર્વનામ વાપરવાથી આપણને ઝડપથી અર્થગ્રહણ થાય છે. ઉપરનો પેરેગ્રાફ
મેં વાંચ્યો, તમે સાંભળ્યો, નીચેનો પેરેગ્રાફ બંનેમાં કેટલો ફરક છે? પહેલો વાંચ્યો ત્યારે કંઈ સમજૂતી નહોતી, કદાચ આપણે બે વાર વાંચીએ ને ત્યારે આપણને સમજાય, પણ આ પેરેગ્રાફમાં જ્યારે સર્વનામ વપરાયા છે તો આપણને એક જ વાર વાંચવામાં ખ્યાલ આવી જાય છે, બરાબર? તો હવે આપણને સમજવામાં સરળ થઈ જાય ને, તો નામ અને સર્વનામના યોગ્ય ઉપયોગને કારણે આપણે પેરેગ્રાફને સરસ સમજી શકીએ, બરાબર? પછી સર્વનામનું એક બીજી રીતે તે આપણને એને ધ્યાનમાં લેવાનું છે કે સર્વનામ છે એમાં શું, તો કે આ ફકરામાં મને શબ્દ કેટલી વાર પ્રયોજાયો છે અને કોના માટે એ પણ આપણે જોઈશું. સર્વનામ નામની જગ્યાએ વપરાય છે, બીજી વખત એના વ્યક્તિની વાત આવે ત્યારે વપરાય છે, પણ એણે શું વાપર્યું છે સર્વનામમાં? મને શબ્દ વાપર્યો છે, બરાબર? અને કેટલી વાર આવ્યો? ત્રણ વાર આવ્યો. ગટુ બોલે છે ત્યારે ગટુ પોતાના માટે મને શબ્દ વાપરે, બટુ બોલે છે પછી જ્યારે બટુ પોતાની વાત કરે છે ત્યારે મને શબ્દ વાપરે, મટુ પણ બોલે છે અને પોતાની વાત કરે છે ત્યારે મને શબ્દ વાપરે છે. એટલે તમને સમજાય મિત્રો કે ગટુ બટુ મટુ કે કોઈ પણ અન્ય બોલનારી વ્યક્તિ છે એ જ્યારે પોતાની વાત કરે ત્યારે મને શબ્દ પ્રયોજે છે, અને એ શબ્દ પ્રયોજી શકાય. તમે લોકો બધા આ રીતે આ મને શબ્દ છે એ જે સર્વનામ છે એ તમે વાપરો છો. તમે ક્યારેક તમારી વાત કહેતા હોય ત્યારે મને આ ભાવે છે, મને આ ગમે છે, એમ જ્યારે વ્યક્તિ પોતાની જ વાત જ્યારે કહેતો હોય ત્યારે મને એવો સર્વનામ વાપરે છે. તો ખ્યાલ આવે મિત્રો? હવે આપણે સર્વનામ તમે અગાઉ જોયા છે એટલે આપણને અહીંયા આ સર્વનામનો એક કોષ્ટક આપી દીધું છે આખું, કે ઊભા જે પ્રકાર છે એ સર્વનામના આપ્યા છે, અને આડી જે લાઈન છે એમાં સર્વનામ છે. પછી સર્વનામ કેવું છે, તો કે પ્રશ્નાર્થક છે, સાપેક્ષ છે, અનિશ્ચિત છે, પછી સાર્વનામિક વિશેષણ છે અને પ્રશ્નાર્થક વિશેષણ છે. તમારે આ આડી ને ઊભી લાઈન એમાં જે જે સર્વનામ આપ્યા છે એ બધા યાદ રાખવાના છે. હવે તો જો પહેલો પ્રકાર જોઈએ આપણે સર્વનામનો, તો પુરુષવાચક સર્વનામ છે. તો પુરુષવાચક સર્વનામ હોય ત્યારે કયા કયા સર્વનામ આવશે, તો કે બોલનારો પુરુષ, પછી સાંભળનારો પુરુષ અને ત્રીજો પુરુષ. એટલે કુલ કેટલા? ત્રણ પુરુષ આવશે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પુરુષવાચક સર્વનામની અંદર ત્રણ પુરુષો આવશે, બરાબર? અને વચન કેટલા આવશે, તો કે એક વચન અને બહુવચન. તો પ્રથમ પુરુષ માટે એક વચનમાં શું આવશે? હું અથવા મેં. બહુવચનમાં આવશે અમે અથવા આપણે. બીજો પુરુષ હોય અને એક વચન હોય એટલે કે જ્યારે સાંભળનારની વાત હોય ત્યારે તું અથવા તો તે. આપણે આપણા મિત્રને વાત કરતા હોઈએ ત્યારે તું એવો શબ્દ વાપરતા હોઈએ છીએ, અથવા તો તે એમ કહેતા હોઈએ. પછી બહુવચનમાં આવશે તમે. કોઈને તમે વાત કરતા હોય જ્યારે જાજા લોકો હોય ત્યારે તમે એવો શબ્દ વાપરો છો, બરાબર? એટલે કે જે સાંભળનાર પુરુષ છે એના માટેની વાત. પછી ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ. અન્ય પુરુષમાં એ ચેતન પણ હોઈ શકે અને અચેતન પણ હોઈ શકે, એટલે આપણે એના માટે એક વચનમાં શું કહીએ? તે. અથવા તો બહુવચનની અંદર કહીએ તેઓ, તે અને તેઓ, બરાબર? પછી પુરુષવાચક સર્વનામની અંદર બીજું છે પ્રશ્નાર્થક. એમાં પ્રથમ પુરુષ અને બીજા પુરુષ માટે શું વપરાય? કોણ, બરાબર? અને અન્ય પુરુષ માટે ચેતન કે અચેતન એ બંને માટે જુદું જુદું. જો કોણ એ ચેતન માટે અને શું કાંઈ એ અચેતન માટે, બરાબર? પછી છે સાપેક્ષ. સાપેક્ષ એટલે શું? જે અથવા તે, એમ આખા વાક્યની અંદર જે અને તે એ બંને શબ્દો આવેલા હોય એટલે સાપેક્ષ થશે. પછી છે અનિશ્ચિત, એટલે કંઈ નક્કી ન હોય એવું. કોઈ કોઈ એવું શબ્દ આપણે કહીએ એટલે કોઈ એટલે નક્કી કોઈ નથી, કોઈ કોઈ પણ હોઈ શકે એમ. પછી કોઈ કાંઈ અને કશું, ત્રીજો પુરુષ માટે કોઈ કાંઈ અને કશું. પછી છે સાર્વનામિક વિશેષણ, એમાં કોઈનું અને કશાકનું.
પ્રશ્નાર્થક વિશેષણ એમાં કોનું અને શેનું, પછી સ્વવાચક સર્વનામ છે, બરાબર, સ્વવાચક સર્વનામ એટલે સ્વ માટે, પોતાના માટે એમ, તો એ કયા કયા, તો કે જાતે, પોતે અને પંડે, એ ત્રણ છે. પછી છે દર્શક સર્વનામ, સર્વનામ તો ખરી પણ એનો પ્રકાર કેવો છે, દર્શક સર્વનામ. એમાં ચેતન માટે અને અચેતન માટે, શું આ એમ, નજીકનું હોય તો આ એમ કહીએ. દર્શક એટલે એના નામથી જ તમને ખ્યાલ આવે, જે દર્શાવે એ. આ કહીને આપણે કોઈ વસ્તુને દર્શાવી શકીએ, કોઈ વ્યક્તિને દર્શાવી શકીએ, આ મારા ભાઈ છે, આ પેલું આ ટેબલ છે, નજીક હોય ત્યારે, દૂર હોય ત્યારે એ અથવા તે અથવા તો પેલું. સમજાય? દર્શક સર્વનામમાં બે, ચેતન અચેતન બે પ્રકાર આવે, અને નજીક હોય તો આ આવશે અને દૂર હોય તો એ અથવા તો તે, અને અચેતન માટે દૂર હોય ત્યારે પેલું. ખ્યાલ આવે મિત્રો? પછી દર્શક સર્વનામની અંદર સાર્વનામિક વિશેષણમાં આનું, જેનું અને તેનું, એ રીતે ત્રણ આવશે. પછી સ્થાનવાચક એટલે કે સ્થળ દર્શાવતું એમ, અહીં, નજીક માટે શબ્દ છે અહીં અને દૂર માટે છે ત્યાં, ક્યાં, જ્યાં, ત્યાં, બરાબર, ક્યાંક, અહીંનું, ત્યાંનું, ક્યાંનું, એમ. આ રીતે તમે આ ઊભો કોઠો અને આડો એ બંને કોષ્ટકમાં જોઈ લેજો. સમજાય મિત્રો? પછી સમયવાચક એટલે અત્યારે, હાલમાં, હમણાં, વર્તમાન સમય માટે આ ત્રણ શબ્દો, ક્યારે, જ્યારે, ત્યારે, ક્યારેક, જ્યારનું, ત્યારનું, ક્યારનું, એ પ્રમાણે. પછી છે રીતિવાચક, તો એમાં આમ, કેમ, કેવી રીતે, બરાબર, જેમ તેમ, એ બધા શબ્દો આવશે. પછી જથ્થાવાચક એટલે જથ્થાનો જે વાચક હોય એવો શબ્દ, આટલું, કેટલું, જેટલું, તેટલું, સાપેક્ષની અંદર આવશે જેટલું તેટલું. પછી કેટલુંક, જેટલાનું, તેટલાનું, કેટલાનું, એવા બધા શબ્દો હશે. પછી માપવાચક, તો એવડું, કેવડું, જેવડું, તેવડું, આ બધા શબ્દો. સરખામણી, તો આવું, એવું, કેવું, જેવું, તેવું. પછી કારણ, કારણ સર્વનામ હોય તો કેમ, શા માટે, શીદ, એવા શબ્દો હોય. અને સંબંધમાં કોનું અને શેનું, આ શબ્દો હોય છે. તો આ આખો કોષ્ટક છે એકવાર બરાબર જોઈ લેવાનું. હવે આ કોષ્ટકના આધારે આપણને જુદા જુદા ઉદાહરણોથી સમજાવ્યું છે તમે વાક્યની અંદરથી કઈ રીતે સર્વનામને ઓળખી શકો, એ આપણે જોઈએ અહીંયા. કે હું પણ રડ્યો, તમારે આ વાક્ય છે એમાંથી સર્વનામ છે એને ઓળખી અને ગોળ વર્તુળ કરવાનું છે. અને એક વાક્યની અંદર મિત્રો એકથી વધારે સર્વનામ પણ હોઈ શકે. પહેલું વાક્ય છે એમાં હું પણ રડ્યો. જો આપણે કોષ્ટક જોયું છે એટલે તમને ખ્યાલ આવશે હું શબ્દ છે, હું, એ સર્વનામ છે. બીજાની અંદર છે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો, તો પોતે અને મને, એ બંને સર્વનામ છે. ત્રીજું છે કે કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે, તો તે અહીંયા કઈ વ્યક્તિની વાત છે, બોલનાર નહીં, સાંભળનાર નહીં, એ સિવાયની ત્રીજી વ્યક્તિની, એટલે તે આવ્યું, બરાબર. મને કેમ વિસરે રે એટલે વ્યક્તિ પોતે કહે છે કે આ મને વિસરશે નહીં, એટલે એમાં મને શબ્દ આવ્યો, બરાબર, એ પણ સર્વનામ છે. તો બાકીના શબ્દોની અંદર, વાક્યોની અંદર જે સર્વનામ છે એ તમારે જાતે ગોતવાના છે. મિત્રો અહીંયા જવાબ આપી દીધા છે પણ એ નહીં જોવાના, પહેલાં આપણે જોવાનું કે આપણને જડે છે કે નહીં, તો કોષ્ટક તમને સમજાઈ ગયું છે, બરાબર. એવી જ રીતે અહીંયા નીચે આપણને વાક્ય આપ્યું છે અને વાક્યની અંદરથી નીચે જુદા જુદા એમાંના સર્વનામ આપ્યા છે. ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ એવો છે કે જે સર્વનામ નથી પણ સંજ્ઞા છે, તો તમારે આ ચારેય વિકલ્પમાંથી સંજ્ઞા કઈ છે એ ગોતવાની છે. સર્વનામ
કયા છે એ તમને ખબર પડી ગઈ છે. હવે તમારે સર્વનામ સિવાયનો વિકલ્પ ગોતવાનો છે કે જે સંજ્ઞા હોય. તો આપણે જોઈએ કે તેમણે કોઈ દિવસ અમને એક ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી, એક કે ભાઈને. તો એમાં ઓપ્શન છે ક તેમણે, ખ કોઈ, ગ દિવસ, ઘ અમને. જો તેમણે એટલે કોઈ ત્રીજા વ્યક્તિની વાત છે, કોઈ એટલે કોઈની નહીં, કોઈને નહીં, એ પણ શું થયું સર્વનામ. દિવસ, દિવસ સર્વનામ થશે નહીં થાય મિત્રો. પછી અમને, તો કોની વાત છે, પોતાની. પણ કેટલા જણા છે, બે. અમને શબ્દથી ખ્યાલ આવે તો દિવસ છે એ સંજ્ઞા છે, એ સર્વનામ નથી. એવી રીતે બાકીના વિકલ્પમાંથી તમારે જાતે એ ગોતવાનું છે. પછી આપણને આગળ કહ્યું છે કે સર્વનામને બદલે વિશેષ નામ પણ મૂકી શકાય. એ કેવી રીતે, તો આપણે આ વાક્ય છે એ વાંચી, આપણને આપણા અભ્યાસની કૃતિમાંથી જ વાક્ય છે અહીંયા લીધા છે. અને એમાં નીચે જે રેખાંકિત શબ્દ છે જેમાં લીટી નીચે કરેલી છે એ શબ્દની જગ્યાએ આપણે નામ મૂકવાનું છે. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. આપણે સૌ જાણીએ છીએ કે આ આપણે જે ગાંધીજીનો પાઠ ભણ્યા છીએ, ચોરી અને પ્રાયશ્ચિતવાળો, એમાંથી આ વાત છે. તો અહીંયા આ વાક્ય કોણ કહે છે, ગાંધીજી કહે છે. તો ગાંધીજીએ પોતાના માટે મેં શબ્દ વાપર્યો છે, તો આ મેની જગ્યાએ આપણે ત્યાં શું મૂકી શકીએ, ગાંધીજી. બરાબર. જો આપણને નીચે જવાબ આપ્યા છે, એ સિવાયના જે વાક્યો છે એના જવાબ તમારે જાતે લખવાના છે. પછી આગળ જોઈએ કે ઉપર આપણે પુરુષવાચક સર્વનામની વાત કરી હતી, હવે નીચેના વાક્યોમાંથી પુરુષવાચક સર્વનામ તો આપણે ગોતવાનું છે, પણ એને જુદો તારવાનું છે. અને એક વાક્યમાં એકથી વધારે પુરુષવાચક સર્વનામ હોઈ શકે અને અન્ય કોઈ સર્વનામ હોય તો તેને જુદા તારવવાના છે. માત્ર પુરુષવાચક જ સર્વનામ, બરાબર. હવે જુઓ તમે કે એમણે ધારી ધારીને બોલનારને જોયો. તો આપણે આ વાક્ય વાંચીએ તો એમાં પુરુષવાચક સર્વનામ કયું છે, એમણે. બરાબર, એમણે ધારી ધારીને બોલનારને જોયો. તો સર્વનામ એમણે છે અને એ પુરુષવાચક છે, એ ખ્યાલ આવી ગયો. બીજું વાક્યમાં આપણ સૂતા એક સાથ રે, રે તને સાંભળે રે. તો એમાં આપણ છે એ સર્વનામ છે. એવી રીતે બાકીના વાક્યમાંથી સર્વનામ તમારે જાતે ગોતવાનું છે. બરાબર મિત્રો, જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવે કે સર્વનામ કોને કહેવાય. તમારે પરીક્ષામાં આવી રીતે પૂછાશે કે વાક્ય આપ્યું હોય અને એમાંથી તમારે સર્વનામ ગોતવાનું હોય, અથવા તો સર્વનામનો પ્રકાર લખવાનો હોય, અથવા લીટી કરીને આપ્યું હોય ને એ સર્વનામનો પ્રકાર લખવાનો હોય, અથવા તો એક વાક્યમાં કેટલા કેટલા સર્વનામ છે એ લખવાના હોય. એટલે કોઈ પણ રીતે પ્રશ્ન આવી શકે માટે દરેક વાત યાદ રાખવાની. હવે આપણે પ્રશ્નાર્થ સર્વનામ એ ઓળખી લીધું, એ સહેલું છે એમ. હવે આ જે પ્રશ્નાર્થક જે સર્વનામ છે એને ઓળખવાના છે. એ કેવી રીતે ખ્યાલ આવશે, આગળનું કોષ્ટક આપણે જોયું હતું એટલે તમને સમજાઈ જશે. વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ. તો પ્રશ્નાર્થવાચક જે સર્વનામ છે ને એ શબ્દ જ એવા છે કે આમ જાણે પ્રશ્ન પૂછતા હોય એવા, કેમ. બરાબર, મરીને શો લાભ. તો તમને ખ્યાલ આવી જ જાય, બધાને ખબર હશે કે તમે જવાબ બોલતા પણ હશો કે શો એ જવાબ છે. બરાબર, બાકીના જે વાક્ય છે એનું તમારે લખવાનું છે ગોતીને. હવે આપણે પ્રશ્નાર્થ જે વાચક સર્વનામ છે એ જોયા. હવે અનિશ્ચિત સર્વનામ ઓળખવા પણ સહેલા છે. એક આપણે હવે આ વાક્ય આપ્યા છે એમાંથી અનિશ્ચિત સર્વનામ ગોતવાના છે. અનિશ્ચિત એટલે એના નામથી જ આપણને ખ્યાલ આવે કે નક્કી નથી એમ, એવું અનિશ્ચિત એવું. હવે શિંગોડાના મારને કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે. તો આ વાક્ય છે એમાં
જે સર્વનામ છે અનિશ્ચિત એ કયું હશે? જો હું તેમના અને મારા આ સર્વનામ નથી તારવ્યાને તો બરાબર, કારણ કે તમારે માત્ર અનિશ્ચિત સર્વનામ જ તારવવાના હતા, તો તમે એ તારવ્યા છે? નહીં. આપણને ખ્યાલ છે ને, આપણે આ ઉપરનો કોઠો જોયો છે તો અહીંયા શું આવશે? કોઈક, બરાબર. બીજું છે કે જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા પર બહુ કોઈ ઓછી અસર થાય છે. જો કોઈ, કોઈક, બરાબર. એક ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં, આ માહિતે કોઈને. કયો શબ્દ એવો છે કે જેમાં અનિશ્ચિતતા છે એ જોવાની. એટલે તમે, ખ્યાલ આવી ગયો તમને કે કયા કયા જવાબ આવશે? બરાબર, પ્રશ્ન છે પણ અનિશ્ચિત. જાણે તેમના મનમાં કંઈક ઉતર્યું તો આમાં શું આવશે? કંઈક, બરાબર. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરીને કંઈ ભેટ ધરી, તો અહીંયા શું આવશે આ વાક્યમાં, પાંચમા વાક્યની અંદર? કંઈ. એટલે ખ્યાલ આવે મિત્રો, અનિશ્ચિત સર્વનામ, બરાબર. હવે આગળ આપણે શું કરવાનું છે આમાં, કે સર્વનામના પ્રકાર જોયા છે તો આપણે આ જે વાક્ય આપ્યા છે એ વાક્યની અંદર જે સર્વનામ નીચે લીટી કરી છે એ સર્વનામનો પ્રકાર આપણે આ ચારેય ઓપ્શનમાંથી ગોતીને લખવાનો છે. મિત્રો, દરેક આપણે આગળ સમજૂતી મેળવી એના પ્રશ્નો આપી અને આપણને સર્વનામ કઈ રીતે ગોતવા એ દરેક બાબત અહીંયા આપણને શીખવાડી છે અને એ સમજવા મળી છે. તો તમને ખ્યાલ આવે કે પહેલું વાક્ય જોઈએ કે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. એમાં પોતે છે એ સર્વનામ છે, પણ એ સર્વનામનો પ્રકાર કયો છે? એ સ્થળવાચક છે, દર્શકવાચક છે, પુરુષવાચક છે કે સ્વવાચક છે? પોતે, થોડું વિચારો મિત્રો, તો શું આવશે જવાબ? પોતાની વાત છે, પોતે. એટલે શું આવશે? સ્વવાચક આવશે, બરાબર. એવી રીતે બાકીના શબ્દોના તમારે સર્વનામના પ્રકાર ગોતી અને લખવાના છે. સમજાય મિત્રો? હવે આપણે જે આ સર્વનામ છે એ એકવચન અને બહુવચનમાં અને પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એમાં સર્વનામ અને સર્વનામિક વિશેષણ એ જોવાનું છે. સર્વનામ છે, બરાબર, પણ એનું સર્વનામિક વિશેષણ કેવું છે એ જોવાનું છે. જેમ આપણે સંજ્ઞા હોય એના બદલે વિશેષણ સર્વનામ વાપરીએ છીએ, એવી જ રીતે સર્વનામની જગ્યાએ આપણે સર્વનામિક વિશેષણ પણ વાપરી શકીએ. તો આપણે સર્વનામના પ્રકારો જોયા, હવે સર્વનામિક વિશેષણ જોવાનું છે. સર્વનામની અંદર જ આવે સર્વનામિક વિશેષણ, અને એમાં ત્રણ પુરુષ આવશે અને બે વચન આવશે. તો હું એના માટે છે મેં, બરાબર, અથવા હું એનું સર્વનામ થશે મેં, અને એનું સર્વનામિક વિશેષણ થશે મારું. એ એક વચન માટે. પછી બહુવચન માટે શું થશે? અમે એનું થાય આપણે, અને બહુવચનમાં સર્વનામિક વિશેષણ થાય અમારું અથવા તો આપણું. હવે બીજા પુરુષ માટે સર્વનામ તું, એનું થશે તે, અને એનું સર્વનામિક વિશેષણ થશે તારું. પછી તમે બહુવચનની અંદર હોય તો એનું સર્વનામિક વિશેષણ થશે તમારું. ત્રીજા પુરુષની અંદર તે આવશે, તે, એનું સર્વનામ તેનું તે જ રહે, અને એનું સર્વનામિક વિશેષણ જો હોય તો એમાં આવશે તેનું. બહુવચનની અંદર આવશે તેઓ, અને એનું સર્વનામિક વિશેષણ આવશે તેમનું અથવા તેઓનું. તો આપણને એના ઉદાહરણ પણ આપ્યા છે કે સંજ્ઞા અને નામ અનુસાર લિંગ વચન બદલે એ રીતે તેઓ હોય, તેમનું હોય. જો આપણે વાત કરીએ ને કે તેઓનું ઘર અથવા તો તેમનું ઘર, નપુસકલિંગ માટે, પછી તેમની પરીક્ષા,
તો સ્ત્રીલિંગ માટે તેમની થઈ ગયું. તેમનો વર્ગ તો તેમનું, તેમની અને તેમનો એમ સર્વનામમાં ફેરફાર થયો લિંગ મુજબ, બરાબર. એટલે સર્વનામમાં પણ વિશેષણ વિકારી વિશે અને વિશેષણ હોય છે. સર્વનામિક વિશેષણમાં શું હોય તો કે વિકારી વિશેષણ હોય છે. આપણે ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે જો વાક્યમાં કે આ મારી બોરડીના બોર છે, તો અહીંયા સર્વનામિક વિશેષણ વપરાયું છે મારી, બરાબર. તો એવી રીતે જે નીચેના વાક્યો છે એમાં પણ કયા વિશેષણ વપરાયા છે, હું તેમની પાટની સામે બેઠો, તો એમાં શું આવશે સાર્વનામિક વિશેષણ, તેમની, બરાબર. તો બાકીના છે એના જવાબ તમારે જાતે લખવાના છે. અહીંયા સર્વનામનું જે વ્યાકરણનો ટોપિક છે એ પૂર્ણ થાય છે. મિત્રો, સ્વાધ્યાયની અંદર તમારે પાના નંબર 33, 34 અને 35 એની અંદર આપણને જેટલા ઉદાહરણો આપ્યા છે એ બધા તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને યાદ રાખવાના છે. વ્યાકરણના અને અન્ય ટોપિકના એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.